બધા મજા મને તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી એમાં ચેપ્ટર નંબર 10 ફૂલની સજા તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓફલાઈન વિડિયો અને ઓનલાઈન વિડિયો બંનેમાં આપણે ફૂલની સજા જે પાઠ છે એની શરૂઆત આપણે એક વાર્તા આધારિત કરી હતી તો મેં ત્યાં એક શિલ્પ કારીગર હતો એની એક સરસ વાર્તા કરી હતી કે ઘણી બધી સરસ મૂર્તિઓ બનાવે એટલી સરસ અદ્ભુત મૂર્તિઓ બનાવે કે તમે એમને એ મૂર્તિને જુઓ તો એ સાચી જ મૂર્તિ હોય સાચી જ વ્યક્તિ હોય એવું જ લાગે છે અને આપણે આ ચેપ્ટરની અંદર લિંકન અને શિક્ષકની વાત કરવામાં આવી હતી લિંકન અને શિક્ષક લિંકન કોણ હતા તો કે અબ્રાહમ લિંકન છે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ હતા એની અને શિક્ષકની વાત કરવામાં આવી છે કે એના જીવનની અંદર કઈ કઈ તકલીફો પડી છે તો એના વિશે આપણે સમજ લીધી તો વિદ્યાર્થી મિત્રો લિંકન છે એક વિદ્યાર્થી હોય છે અને તે એક ગરીબ ઘરનો છોકરો હોય છે તો એમની પાસે પોતાને ભણવા માટે પૈસા નથી હોતા એટલે શું કરે છે એ ભણે તો છે પણ સાથે સાથે એ જોબ પણ કરે છે એનો જે ખર્ચો છે એ ઉતારવા એનો ખર્ચો જે ઉપાડવા માટે તેના મમ્મી પપ્પા પાસે એટલા પૈસા હોતા નથી એટલે એ શું કરે છે એ નોકરી પણ કરે છે અને ભણવાનો ખર્ચ પણ એ જાતે જ ઉપાડે છે માટે શિક્ષક પૂછે છે કે તું જોબ પણ કરે છો તો લિંકન કહે છે હા તો શિક્ષક પૂછે શા માટે તું જોબ કરે છો એટલે લિંકન કહે છે કે મારો ખર્ચો છે એ ભણવા માટે મારા મા બાપને પરવડે નથી એટલા માટે હું નોકરી કરું છું પછી લિંકનને એક દિવસ પુસ્તક વાંચવાની જરૂર પડે છે તો એ શિક્ષક પાસે પુસ્તક લઈ જાય છે અને કહે છે કે શિક્ષક આજે હું તમારી પાસેથી પુસ્તક લઈ જાઉં સંકોચ કર્યા વગર સંકોચાઈને બોલે છે તો શિક્ષક કહે છે કે તું સંકોચાઈને ન બોલ આ તો જરૂર લઈ જા કેમ કે તારા જેવા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને પુસ્તક આપવું એ મને ખૂબ જ ગમે એટલે તું એ પુસ્તક લઈ જા તો લિંકન તો લઈ જાય છે પુસ્તક વાંચવા માટે પછી એના ઘરે ખાટલા પર સૂતા સૂતા પુસ્તક વાંચે છે પછી વાંચતા વાંચતા એમને ઊંઘ આવે છે ઊંઘ આવી જાય છે એટલે પુસ્તક છે એ બારી ખાટલામાંથી નીચે પડી જાય છે અને વરસાદ આવે છે વરસાદની વાછળથી એ પુસ્તક પલળી જાય છે સવારે ઉઠે છે લિંકન છે એ પુસ્તક આમથી આમ શોધે છે પછી એને પુસ્તક મળતું નથી પછી એમણે ઊભા થઈને જોયું તો દિવાલની બાજુમાં એટલે કે ભીત એની બાજુમાં એમણે જોયું તો ત્યાંથી ખાટલા પાસેથી નીચે પડી ગયું હતું તો એમણે જોયું કે પલળી ગયું તો પછી એમને થયું કે આ પુસ્તક તો પલળી ગયું મારી બેદરકારીના લીધે આ પુસ્તક પલળી ગયું હવે હું શિક્ષકને શું જવાબ આપીશ પછી એને તો ઘણું વિચાર્યું કે મારાથી પુસ્તક ખોવાઈ ગયું મારાથી પુસ્તક તૂટી ગયું પણ લિંકનને એવું થયું કે નહીં મારે ખોટું તો બોલવું જ નથી જે છે હું સાચું જ કહી દઈશ પછી એ જાય છે સ્કૂલે અને શિક્ષકને કહે છે કે વધારે વરસાદ હતો અને બારી ખુલ્લી રહી ગઈ હતી અને પુસ્તક નીચે પડી ગયું અને વરસાદ નીચે પાછળ આવી એનાથી પુસ્તક પલળી ગયું હવે એ પુસ્તક હું ખરીદી શકું એટલા મારી પાસે પૈસા નથી તો હું શું કરું તો શિક્ષકે કહ્યું કંઈ જ વાંધો નહીં ખાલી પલળી જ ગયું છે ને તો એ લિંકનને તો અફસોસ રહી ગયો કે ના મારાથી આ પુસ્તક પલળી ગયું છે તો હું તમને કઈ રીતે ફરીથી આપું એમ તો શિક્ષક કહે છે લિંકનને કે મેં કહ્યું ને કોઈ જ વાંધો નહીં ભલે પલળી ગયું એમ તો લિંકન કહે છે કે એની સજા તમે મને શું આપશો એના બદલે મને કોઈ કામ કરવાનું આપો કે જેથી કરીને એ પુસ્તકની વળતર હું આપી શકું તો પણ શિક્ષક કહે છે કે મેં કહ્યું ને કોઈ જ વાંધો નહીં પણ લિંકનને અંદર અફસોસ રહે છે કે જ્યાં સુધી એ પુસ્તકની કિંમત જેટલું કામ ન કરી આપું ત્યાં સુધી મને પરવડે નહીં તો લિંકન કહે છે શિક્ષકને કે શિક્ષક તમારી પાસે તમારા ઘરે કોઈ એવું કામ નથી કેમ છે હું કરી શકું શિક્ષક પૂછે છે કેમ તો કે તમારા પુસ્તકની કિંમત આપવા માટે એટલે શિક્ષક શું કહે છે કે સારું તારા કામ જ કરવું છે ને તો તું મારા ઘરમાં મારા ઘરે બાગ કામ કરવા માટે આવશે અને ત્યાં ફૂલ છોડને પાણી આપજો એટલે લિંકન એના ઘરે જાય છે અને એના ઘરે જે બગીચો છે એમાં ફૂલ
ઝાડ એને પાણી પીવડાવે છે અને એની દેખરેખ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ લિંકન છે ખૂબ એક જિજ્ઞાસુ વિદ્યાર્થી અને મહેનતુ વિદ્યાર્થી હતો. તો આપણે પણ એના જેવું જ વધારે મહેનત કરી અને આગળ આવવાની કોશિશ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓફલાઈન ઓનલાઈન વિડીયોમાં આપણે પ્રશ્નોના જવાબ પણ જોયા હતા. હવે હું તમને એને શબ્દ પરથી વાક્ય કઈ રીતે બનાવવા એની સમજ હું તમને અહીં આપીશ. હવે અહીંયા છે, તમે શબ્દ એ જોઈ શકો છો જિજ્ઞાસુ. મેં હમણાં જ કહ્યું કે લિંકન કેવો વ્યક્તિ હતો, તો કે જિજ્ઞાસુ. તો એનો શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે કે ધર્મ જિજ્ઞાસુ વ્યક્તિ જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. ધર્મ કેવો છે? જિજ્ઞાસુ વિદ્યાર્થી છે. અથવા તો તમે તે એવું પણ લખી શકો કે જિજ્ઞાસુ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અથવા શું લખી શકો, આપણે આ શબ્દ પરથી વાક્ય બનાવવાનું હતું કે જિજ્ઞાસુ વિદ્યાર્થી હોય એ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. બીજું છે વરસાદ. તો ખેતીનો આધાર, ખેતીનો આધાર શું છે? વરસાદ. વિદ્યાર્થી મિત્રો, ખેતીનો આધાર શું છે? તો કે ખેતીનો આધાર વરસાદ છે. કઈ રીતે? તો કે વરસાદ ન હોય તો ખેતી કરી શકીએ નહીં. માટે ખેતીનો આધાર પણ વરસાદ છે અને ખેડૂતનો આધાર પણ ખેડૂત વરસાદ વગર વાવણી કરી શકે નહીં. ખેડૂત શું ના કરી શકે? તો કે ખેડૂત છે વરસાદ વગર વાવણી કરી શકે નહીં. એવું પણ થાય. ત્રીજું છે અસત્ય. તો અસત્ય બોલવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીં છે અસત્ય. અસત્ય બોલવું જોઈએ નહીં. એક ખોટું બોલો તો તમારે 100 ખોટું બોલવું પડે. ભલે તમારાથી આપણું લિંકરને ભૂલ થઈ ગઈ. કેવી ભૂલ? કે ચોપડી પલળી ગઈ હતી એના મગજમાં વિચાર પણ આવ્યા કે હું ખોટું બોલી દઉં કે મારાથી ચોપડી ખોવાઈ ગઈ છે, ચોપડી હું ભૂલી ગયો છું, અથવા ચોપડી આ ભૂલ તેમ ભૂલ. એવું મને પછી વિચાર આવ્યા. પણ છેલ્લે અંતે શું કરે છે કે સાચું બોલે છે. તો અસત્ય બોલવું જોઈએ નહીં. અથવા સજ્જનો ક્યારે અસત્ય બોલતા નથી. પછી છે ચોથું, બેદરકારી. તો શામાં બેદરકારી ન રાખવી? ભણવામાં બેદરકારી. તો વિદ્યાર્થી મિત્રો, ભણવામાં આપણે બેદરકારી રાખીએ તો શું થઈ જાય? આપણે પાછળ રહી જઈએ. હોશિયાર છે જે નબળા છે, જો ભણવામાં ધ્યાન રાખે તો પણ આગળ આવી જાય. પણ જો આપણે હોશિયાર હોય અને ભણવામાં ધ્યાન ન રાખીએ, બેદરકારી રાખીએ તો પણ આપણે નબળા થઈ જઈએ. તો આપણે ભણવામાં શું ન રાખવી જોઈએ? તો બેદરકારી રાખવી જોઈએ નહીં. પછી છે પુસ્તક. પુસ્તક એ જ માણસનો સાચો મિત્ર છે. પુસ્તક એ જ માણસનો સાચો મિત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે મેં શબ્દ પરથી વાક્ય બનાવ્યા. તમે પણ શબ્દ પરથી, એવું જરૂરી નથી કે આ જ વાક્ય બનાવો, તમે બીજા પણ વાક્ય બનાવી શકો. જો અહીંયા જિજ્ઞાસુ છે તો અહીંયા જિજ્ઞાસુ આવ્યું, અહીંયા વરસાદ છે તો અહીંયા પણ વરસાદ, અહીંયા અસત્ય છે તો અહીંયા પણ અસત્ય. એટલે કે જે વાક્ય બનાવો છો એમાં આપણે જે શબ્દ પરથી વાક્ય બનાવવું છે એ શબ્દ અહીં આવવો જોઈએ વાક્યમાં. અહીંયા બેદરકારી છે તો અહીંયા પણ છે, અહીંયા પુસ્તક છે તો અહીંયા પણ પુસ્તક છે. કહેવાનો મતલબ એવો કે આપણે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. એટલે કે જે શબ્દ અહીંયા આપ્યો છે એ વાક્યની અંદર આવવો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દ જોઈશું. ગફલત.
બોલ કેમ ચાલે
खाली जगह अभ्यास त्या प्रश्नार्थी छे तो एनो जवाब आवशे तारो के बोल केम चाले छे तारो अभ्यास। तो विद्यार्थी मित्रों आपने आज ना वीडियो में शू जोयुं तो के लिंकन अने शिक्षक नी आखी छे ए बन्ने वच्चे नी जे स्टोरी हती ए पण आपने फरी एक वखत मैं रिपीट करी। त्यारबाद शब्द परथी वाक्य बनाया, त्यारबाद आपने समानार्थी विरुद्धार्थी शब्द पण जोया अने आपने कोण बोले छे अने कोण कोने कहे छे अने खाली जग्या आजना वीडियो आपमां आपने जोयुं। तो विद्यार्थी मित्रों आज हुं तमने एक सरस मजानो वीडियो बतावीश, तमारा बधाए वीडियो जोयो छे ने तो एक नानकडो सरस भाषा सज्जतानो वीडियो बतावीश, ए तमारे बधाए जोवानो छे। ए 2-3 જ મિનિટનો છે પણ સરસ છે કે ભાષા સજ્જતા કઈ રીતે થાય એના માટેનો એક નાનકડો વિડિયો છે, તો આપણે બધા વિડિયો નિહાળીશું આવીએ। હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો અને તેમાં દેખાતા ઘાટા અક્ષરવાળા શબ્દો જુઓ। પહેલું વાક્ય છે, વાલો કેસરિયો ઘોડા વેચતો, વેચ્યા પછી એ ખુશ થતો। બીજું વાક્ય છે, રાઘોબા શુદ્ધ મરાઠો છતાં એને ત્યાં ફોજ આવી। ત્રીજું વાક્ય છે, મિની આજે તું વહેલી જાગી ગઈ। ચોથું વાક્ય છે, છોટું આવું કરવું તારા માટે સારું ન કહેવાય। પાંચમું વાક્ય છે, વારસ અમે કરતારના, અમે બાંધવ સરદારના। બાળ દોસ્તો અહીં આપેલા વાક્યોમાં તમે જોશો કે એ, એને, તું, તારા અને અમે જેવા પદો કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે વપરાયા છે। જેમ કે અહીં આપેલા પહેલા વાક્યમાં તમે જોશો કે એ એટલે કોણ, તમે જ કહેશો કે અહીં ઘોડા વેચનારો વાલો કેસરિયો છે, એટલે અહીં વેચ્યા પછી વાલો કેસરિયો બહુ ખુશ થતો। એ વાક્યના બદલે વેચ્યા પછી એ બહુ ખુશ થતો, એ રીતે અહીં વાલો કેસરિયો વ્યક્તિ માટે વપરાયેલી સંજ્ઞા એકવાર વપરાઈ છે અને પછી બીજી વાર આ સંજ્ઞાને બદલે એ પદ વપરાયું છે। બાળ દોસ્તો આવી જ રીતે બીજા બધા વાક્યો સમજીએ। બીજા વાક્યમાં રાઘોબા સંજ્ઞાને બદલે એને પદ, ત્રીજા વાક્યમાં મીની સંજ્ઞાને બદલે તું પદ, ચોથા વાક્યમાં છોટું સંજ્ઞાને બદલે તારા પદ, છેલ્લા એટલે કે પાંચમા વાક્યમાં અમે પદ વપરાયું છે। બાળ દોસ્તો અહીં આપેલી બંને ખાસ બાબતો ધ્યાનમાં રાખો। કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે તે વસ્તુ કે વ્યક્તિને માટે વપરાયેલી સંજ્ઞા એકવાર વાપર્યા પછી એટલે કે વારંવાર વપરાતી નથી, પણ તેના માટે એ, એને, તું, તારા અને અમે જેવા પદો વપરાય છે। બોલનાર વ્યક્તિ પોતાને માટે હું અને સાંભળનાર વ્યક્તિ માટે તું કે તમે પદ વાપરે છે। આમ આ રીતે હું, અમે, આપણે, તું, તમે, એ, તે વગેરે પદો સંજ્ઞાને બદલે વપરાય છે। ટૂંકમાં કહીએ તો સંજ્ઞાને બદલે જે પદ વપરાય તેને સર્વનામ કહેવાય છે। લખવા લખી અને મને PDF સેન્ડ કરવાની રહેશે। અસ્તુ।